એમના રામોલ માર્ગ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે આનંદ નિકેતનની શાળાની બસે જીએલએસ કોલેજના વિદ્યાર્થી ભાવેશ કરણીને અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મહત્વનું છે કે આ વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સર્જાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં શાળાની બસે એક વિદ્યાર્થીને અડફેટે લીધો છે. આનંદ નિકેતન શાળાની બસે કોલેજના વિદ્યાર્થીને અડફેટે લીધો અને અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત થયું છે. તો સીટીએમના રામોલ માર્ગ પાસેની આ ઘટના છે જ્યાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. અકસ્માતમાં પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો આનંદ નિકેતન શાળાની બસે વિદ્યાર્થીને અડફેટે લીધો છે અને આ વિદ્યાર્થીનું મોત થયું છે. આ મુદ્દે સંવાદદાતા યશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી યશ, અમદાવાદમાં એક શાળાની બસે વિદ્યાર્થીને અડફેટે લીધો છે અને આ અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થયું છે. ચોક્કસ અમને જણાવી દઉં કે સવારના 7 વાગ્યાની આ ઘટના છે. આ વિદ્યાર્થીઓ તો કોલેજનો પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, જે આજે સવારે 7 વાગે પોતાની બાઇક પર જવાની કર્યું, કોલેજ પર ક્રિકેટ રમવા માટે જવાની કર્યું. તો દરમિયાન આ વિદ્યાનિકેતન સ્કૂલ છે તેની જે સ્કૂલ બસ છે તેની જોડે વિદ્યાર્થીઓનું અકસ્માત નીપજ્યું હતું અને આ અકસ્માતમાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. જી અંકુર. જી યશ, સમગ્ર માહિતી બદલ આભાર.